આજે આપણે ધોરણ 7માં ચેપ્ટર 11 પરિમિતિ અને ક્ષેત્રફળ. લાસ્ટ પાર્ટમાં આપણે એક 1-5 એક્ઝામ્પલ જોઈ ગયા અને એક્ઝામ્પલ નંબર 6 મેં તમને જાતે કરવા આપ્યો હતો. ઓકે, તો ચલો હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 7. ચલો શું કીધું છે એક્ઝામ્પલ નંબર 7 માં આપણને, કે બાજુમાં દર્શાવેલ અર્ધવર્તુળાકાર આકૃતિની વ્યાસ સહિત પરિમિતિ શોધો. શું કીધું છે આપણને, બાજુમાં દર્શાવેલ આ જે અર્ધપરિઘ છે તેની શું શોધવાની છે, પરિમિતિ શોધવાની છે. ચલો આપણને વ્યાસ આપેલું છે, આ જે છે અહીંયા આપણને વ્યાસ આપેલો છે, કેટલો 10 સેમી આપણને વ્યાસ આપેલું છે. તો ચલો અહીંયા લખીએ કે અર્ધવર્તુળનો વ્યાસ ચલો વ્યાસ આપણને આપેલો છે કેટલો, તો કે 10 સેમી. કેટલો 10 સેમી આપણને વ્યાસ આપેલો છે. હવે વ્યાસ છે 10 સેમી, તો ત્રિજ્યા કેટલી થશે? ચલો ત્રિજ્યા થશે 10/2. ચલો 10/2 એટલે કેટલા, તો કે 5 સેમી. તો ચલો ત્રિજ્યા કેટલી મળી આપણને, 5 સેમી. ચલો હવે આપણને પરિઘ શોધવાનું કીધું છે. શું શોધવાનું કીધું છે? પરિઘ. પરંતુ અર્ધવર્તુળનો પરિઘ. ચલો પરિઘ નું સૂત્ર શું છે આપણી પાસે, 2πr. શું છે? 2πr. અને અર્ધ પરિઘ છે માટે ભાગ્યા 2. શું કરવાના? ભાગ્યા 2 કરવાના. 2 કેન્સલ, તો કેટલું મળ્યું આપણને, 5r. કેટલું મળશે? 5r. ચલો અહીંયા આપણને પાઈ ની કિંમત એક્ઝામ માં કઈ આપી નથી, તો કેટલા લઈશું આપણે, 22/7. તો કે 22/7, અને r કેટલા છે, 5. તો કે 22/5. ચલો 22/5 કરશો તો તમને મળશે 15.71 સેમી. કેટલું મળશે? 15.71 સેમી. આ મળી ગયો આપણને અર્ધવર્તુળનો પરિઘ. શું મળ્યો? અર્ધવર્તુળનો પરિઘ. ચલો હવે આપણે જોઈએ તેનું પરિમિતિ. શું જોવાની છે? પરિમિતિ. તો કે અર્ધવર્તુળની પરિમિતિ બરાબર પરિઘ વત્તા વ્યાસ. શું આવશે? પરિઘ વત્તા વ્યાસ. એમ તો થશે અર્ધ પરિઘ. જે આપણે હાલ શોધ્યું ને અર્ધ પરિઘ, તો અર્ધ પરિઘ વત્તા વ્યાસ. કેટલું મળ્યું અર્ધ પરિઘ? કે 15.71. અને વ્યાસ આપણને આપેલો છે કેટલો, તો કે 10. 15.71 વત્તા 10 કેટલું થશે? તો કે 25.71. 25.71 સેમી. આ મળી ગઈ આપણને એની પરિમિતિ. શું મળી આપણને? પરિમિતિ. કેટલી મળી? તો કે 25.71 સેમી. ઓકે, તો ચલો હવે આપણે આગળ જઈએ. ચલો હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 8. શું જોઈશું? એક્ઝામ્પલ નંબર 8. ચલો એક્ઝામ્પલ નંબર 8 માં શું કીધું છે? જો પોલિશ કરવાનો દર રૂપિયા 15 પ્રતિ મીટર હોય, તો 1.6 મીટર વ્યાસ વાળા વર્તુળાકાર ટેબલ ની ઉપરની સપાટી ને પોલિશ કરવાનો ખર્ચ શોધવાનો કીધો છે. અને પાઈ બરાબર કેટલા છે? 3.14. ચલો આપણને વ્યાસ આપેલું છે કેટલું? તો કે વ્યાસ છે 1.6 મીટર. કેટલું છે વ્યાસ? બરાબર 1.6 મીટર. કેટલું આપેલું છે? 1.6 મીટર. જો હવે આપણે એની ત્રિજ્યા શોધવી હોય, તો કે ત્રિજ્યા બરાબર શું આવશે? વ્યાસ ભાગ્યા 2 બરાબર 1.6/2 કરીએ તો આપણને મળે 0.8. કેટલું મળશે? 0.8 મીટર. 16 અડધા 8, પણ 0.8 આવશે. કેટલા આવશે? 0.8.
તો ચલો હવે આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધવું પડશે. કારણ કે આપણે પહેલા તો વર્તુળ જો પોલિશ કરવાનો ખર્ચ આપણને રૂપિયા પ્રતિ 15 મીટર² આપેલો હોય તો વ્યાસ વાળા વર્તુળના ટેબલ ની ઉપરની સપાટી પોલિશ કરવાનો ખર્ચ કેટલો થાય? તો સૌ પ્રથમ તો આપણે વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ શોધીએ કે વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ શું થશે? વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ થશે πr². કેટલું થશે? πr² ચલો વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ πr² ચલો આપણને પાઈ કીધા છે 3.14 તો કે 3.14 ગુણ્યા 0.8 ગુણ્યા 0.8 તો શું આવશે? 314/100 ગુણ્યા 8/10 ગુણ્યા 8/10 ચલો હવે 314 64/1, 2, 3, 4 તો 314/64 કરો તો કેટલા મળશે? 20,096 કેટલા મળશે? 20,096 ભાગ્યા કરીએ 4, 10,000 તો કેટલા પોઈન્ટ કાપવાના આપણે? 4 પોઈન્ટ કાપવાના છે. 1, 2, 3 અને 4 કેટલું મળશે? 2.0096 મીટર² કેટલું મળશે? 2.009 એટલે 2.0096 મીટર² એ વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ મળશે. હવે આગળ આપણને કઈ કીધું છે કે 1 મીટર પોલિશ કરવાનો ખર્ચ 15 મીટર છે. 1 મીટર² પોલિશ કરવાનો ખર્ચ ₹15 હોય તો આપણી પાસે કેટલા મીટર² છે? તો કે 2.0096 મીટર² એ પોલિશ કરવાનો ખર્ચ કેટલો કેટલો થશે? ખર્ચ તો બંને નો ગુણાકાર તો કે 2.0096 × 15 તો કે 20,096 × 15 / 10,000 કરીએ. ચલો 20,096 × 15 કરીએ તો કેટલો જવાબ મળે આપણને? તો ચલો જોઈએ ગુણાકાર. તો ગુણાકાર આપણને મળશે 30, 14, 40 કેટલો મળશે? 30, 14, 40 એકમ 10,100, 1,000, 10,000 અને 1,000 તો કે 3,00,000 કેટલા મળશે? 3,01,440/10,000 તો કેટલું મળશે આપણને? કેટલા કાપવાના છે? 4, 1, 2, 3 અને 4 તો કે 30.144 રૂપિયા કેટલું થશે? 30.144 કેટલા મળશે? 30.144 રૂપિયા મળે. તો ચલો હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 9. ચલો એક્ઝામ્પલ નંબર 9 માં શું કીધું છે કે શ્રુતિએ 14 સેમી લંબાઈના તારને વર્તુળાકારમાં વાળ્યો. આજે 44 સેમી લંબાઈને શેમાં વાળે છે? વર્તુળાકારમાં. તો તેની વર્તુળની ત્રિજ્યા શોધો, તેનું ક્ષેત્રફળ પણ શોધો. શું શોધવાનું છે? વર્તુળની ત્રિજ્યા અને તેનું ક્ષેત્રફળ. જો હવે આ તારને ચોરસ આકારમાં વાળવામાં આવે, શેમાં વાળવામાં આવે? ચોરસ આકારમાં વાળવામાં આવે તો તેની દરેક બાજુની લંબાઈ કેટલી થશે? અને વર્તુળ અને ચોરસ આ બે માંથી કઈ આકૃતિ વધુ આવરે છે? આ નહીં. ચલો શ્રુતિએ પહેલા તારને શેમાં વાળે છે? વર્તુળ આકારમાં વાળે છે. આ જે આકૃતિ આપણને છે આની નથી, આ આકૃતિ શેની છે? જે એક્ઝામ્પલ નંબર 10 છે એ આની આકૃતિ છે. ઓકે, તો ચલો સૌ પ્રથમ આપણને જે આપેલું છે તે શોધીએ. ચલો શ્રુતિના જે તારની લંબાઈ છે એ તારની લંબાઈ આપણી પાસે છે 44 સેમી. કેટલી લંબાઈ આપેલી છે? 44 સેમી.
હવે એ વાળીને આ તારને વાળીને વર્તુળાકાર બનાવે છે. તારને વાળીને વર્તુળાકાર બનાવે છે. કેવું બનાવે છે? વર્તુળાકાર બનાવે છે. તો ચલો હવે આ જે વર્તુળાકાર બનાવે છે માટે તેનો પરિઘ, આ તારની લંબાઈ તેનો શું થશે? પરિઘ થશે. તો વર્તુળનો પરિઘ કેટલો મળ્યો આપણને? તો કે 44 સેમી. હવે જે તારની લંબાઈ એ જ તેનો પરિઘ થશે, એ યાદ રાખશે બરાબર. તારની લંબાઈ તેનો પરિઘ થશે. ચલો આ વર્તુળની ત્રિજ્યા r છે. કેટલી છે ત્રિજ્યા? r. તો કે વર્તુળની ત્રિજ્યા r છે. તો ચલો આપણે સૌ પ્રથમ r શોધી લઈએ. તો ચલો આપણી પાસે વર્તુળનો પરિઘ, કે વર્તુળનો પરિઘ બરાબર શું છે? 2πr. પરિઘ આપેલો છે 44. 2 ગુણ્યા પાઈ આપણને એક્ઝામમાં આપેલા નથી, તો 22/7 r શોધવાના છે. તો ચલો આગળ કરતા હતા, સેમ પ્રોસેસ. r બરાબર 44 × 7 ભાગ્યા 2 × 22. r બરાબર કેટલા મળશે? 22 × 44, 2 × 2 કેન્સલ. r બરાબર કેટલા મળ્યા? 7 સેમી. કેટલા મળ્યા આપણને? 7 સેમી. તો ચલો હવે આપણે આગળ શું કરવાનું છે? વર્તુળની ત્રિજ્યા 7 સેમી મળી, તો હવે આ વર્તુળનું ક્ષેત્રફળ શોધી શકીએ. વર્તુળનું ક્ષેત્રફળ, ચલો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું મળશે? સૂત્ર શું છે એનું? તો કે પાઈ આર નો સ્ક્વેર. પાઈ છે 22/7. આર કેટલા છે? 7. પણ કેટલી વખત લખીશું? 2 વખત. 1 × 7 કેન્સલ. તો ચલો 22 × 7, ચલો 22 θ કેટલા થશે? તો કે 154 સેમી સ્ક્વેર. કેટલા થશે? 154 સેમી સ્ક્વેર. પરંતુ હવે આ જે વર્તુળાકાર હતો ને, હવે આ વર્તુળને વાળીને શેમાં ફેરવવાનું છે આપણે? ચોરસમાં. શેમાં ફેરવવાનું છે? ચોરસમાં. આ હતી 7 સેમી ત્રિજ્યા હતી કે નહીં? હવે આપણે ચોરસમાં ફેરવવાનું છે. તો ચોરસની પરિમિતિ શું થશે? ચોરસની પરિમિતિ બરાબર, ચોરસની પરિમિતિ બરાબર વર્તુળનો પરિઘ. વર્તુળનો પરિઘ, હવે જે વર્તુળનો પરિઘ છે ને, એ જે ચોરસની પરિમિતિ થશે. તો ચલો પરિમિતિ કેટલી મળશે આપણને? ચલો વર્તુળનો પરિઘ કેટલો હતો? 44. તો પરિમિતિ પણ કેટલી મળશે? 44. કેટલી મળે આપણને? 44. હવે વર્તુળની ચોરસની પરિમિતિ પરથી આપણે તેની લંબાઈ શોધી શકીએ. તો કે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. શું આવશે? 4 ગુણ્યા લંબાઈ. ચલો પરિમિતિ કેટલી છે? 44. ને 4 ગુણ્યા લંબાઈ. તો ચલો લંબાઈ બરાબર શું આવશે? 44/4. તો લંબાઈ કેટલી મળશે આપણને? 11 × 44. તો લંબાઈ મળશે 21/11 સેમી. કેટલા મળશે? 11 સેમી. તો ચલો હવે આપણે ચોરસનું ક્ષેત્રફળ પણ શોધી શકીએ. આપણી પાસે લંબાઈ મળી ગઈ. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું આવશે? લંબાઈ × લંબાઈ 11/11. ચલો તેનું ક્ષેત્રફળ કેટલું મળશે આપણને? 121 સેમી સ્ક્વેર. કેટલું મળશે? 121 સેમી સ્ક્વેર. ચલો હવે વર્તુળનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 154 સેમી સ્ક્વેર. જયારે ચોરસનું ક્ષેત્રફળ કેટલું મળે છે? 121 સેમી સ્ક્વેર. માટે આપણે
154 सेमी स्क्वायर ग्रेटर देन 121 सेमी स्क्वायर लिखी सके तो कि चौरस ना क्षेत्रफल करता वर्तुळ नु क्षेत्रफळ केवुं छे वधारे छे केटलुं छे वधारे छे के नहीं आ 154 छे ज्यारे आ 121 छे तो चलो हवे जोईए आपणे एक्झाम्पल नंबर 10 चलो हवे एक्झाम्पल नंबर 10 માં શું કીધું છે કે 14 સેમી ત્રિજ્યા વાળા વર્તુળાકાર પુઠ્ઠામાંથી 3.5 સેમી ત્રિજ્યા વાળા બે વર્તુળ આખા વર્તુળમાંથી 14 સેમી વર્તુળ છે ને આખા 14 સેમી વર્તુળમાંથી પુઠ્ઠામાંથી 3.5 સેમીના બે વર્તુળ છે કે નહીં નાના નાના અને 3 સેમી લંબાઈ અને 1 સેમી પહોળાઈને એક લંબચોરસ કાપવામાં આવે છે તો હવે આ જે બંને આ જે આખા વર્તુળમાંથી આ જે બે વર્તુળ અને એક લંબચોરસ કટિંગ કર્યું આપણે તો હવે એના પછી કેટલું પુઠ્ઠું બાકી રહે છે આ બે કાપ્યા પછી આ ત્રણ વસ્તુ કાપ્યા પછી એનું કેટલા પુઠ્ઠું બાકી રહે છે તેનું ક્ષેત્રફળ શોધવાનું છે તો સૌપ્રથમ શું કરવાનું આપણે આખા વર્તુળનું ક્ષેત્રફળ શોધીશું પછી નાના બે વર્તુળનું ક્ષેત્રફળ શોધીશું પછી લંબચોરસનું ક્ષેત્રફળ શોધીશું અને પછી તેમાંથી એની બાદબાકી કરીશું તો ચાલો જોઈએ આપણે એક્ઝામ્પલ 10 કે વર્તુળાકાર પુઠ્ઠાની વર્તુળાકાર પુઠ્ઠાની ત્રિજ્યા આપેલી છે ત્રિજ્યા આપેલી છે 14 સેમી કેટલી આપેલી છે 14 સેમી તેનું ક્ષેત્રફળ આપણે શોધી શકીએ તો કે વર્તુળાકાર પુઠ્ઠાનું ક્ષેત્રફળ ચલો કેટલું મળશે ક્ષેત્રફળ તો કે પાઈ આર નો સ્ક્વેર ચલો અહીંયા પાઈ આપણને કેટલા લેવાના કીધા છે 22/7 તો કે 22/7 ગુણ્યા 14 7 × 2 = 14 ચલો 22 × 28 કરીએ ચલો 22 × 28 કરો તો તમને કેટલો મળશે આગળ જોઈ ગયો દાખલો કે 616 સેમી સ્ક્વેર કેટલું મળશે 616 સેમી સ્ક્વેર તો ચલો હવે આપણે જોઈએ તો ચલો પુઠ્ઠાના નાના બે વર્તુળ આપેલા હતા ને એ નાના વર્તુળની ત્રિજ્યા આપેલી છે આપણી પાસે ચલો કેટલી ત્રિજ્યા આપેલી છે તો કે 3.5 સેમી કેટલી છે 3.5 સેમી તો ચલો હવે નાના વર્તુળનું ક્ષેત્રફળ શોધીએ નાના વર્તુળનું ક્ષેત્રફળ ચલો કેટલું મળશે આપણને ક્ષેત્રફળ સૂત્ર તો એનું એ જ પાઈ આર નો સ્ક્વેર ચલો પાઈ એટલે 22/7 ગુણ્યા 3.5 ગુણ્યા 3.5 ચલો 22/7 પોઈન્ટ ને દૂર કરીએ આપણે તો કે 35/10 ગુણ્યા 35/10 7 × 5 = 35 ચલો હવે આપણે ગુણાકાર કરીએ 22 × 5 × 35 અને ભાગ્યા 100 કરીએ તો આપણને ક્યાં કેટલો મળશે તો કે 38.5 સેમી સ્ક્વેર કેટલું મળશે 38.5 સેમી સ્ક્વેર પણ આવા કેવા પુઠ્ઠા કાપે છે નાના કે બે વર્તુળ નાના બે વર્તુળ કાપેલ છે કે નહીં કાપે તો કે હા બે નાના વર્તુળ કેટલા કાપેલ છે બે નાના વર્તુળ કાપેલ છે આપણે તો શું કરવાના આપણે 38.5 × 2 કરવાના કે 38.5 × 2 કરીએ 38.5 × 2 કરીએ તો આપણને મળશે 77 સેમી સ્ક્વેર કેટલા મળશે
77 સેમી સ્ક્વેર. તો ચલો, નાના બે વર્તુળનું ક્ષેત્રફળ મળી ગયું, આખા મોટા વર્તુળનું ક્ષેત્રફળ મળી ગયું. હવે શું બાકી રહે છે આપણને? લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસના ક્ષેત્રફળની લંબાઈ આપેલી છે 3 સેમી. કેટલી છે? 3 સેમી. અને પહોળાઈ આપેલી છે 1 સેમી. લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર, તો કે લંબચોરસનું ક્ષેત્રફળ. ચલો, લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. શું આવશે? 3 × 1. કેટલા આવશે? 3 × 1, તો 3 સેમી સ્ક્વેર. 3 સેમી સ્ક્વેર મળ્યું આપણને લંબચોરસનું ક્ષેત્રફળ. કેટલું મળ્યું? 3 સેમી સ્ક્વેર. તો ચલો, હવે કેટલું પુઠ્ઠું બાકી રહે છે તેનું ક્ષેત્રફળ શોધવાનું છે ને આપણે. પુઠ્ઠામાં બાકી રહેલો ભાગ શું છે? પુઠ્ઠામાં બાકી રહેલો ભાગ શું આવશે? તો કે 2 વર્તુળ વત્તા 1 લંબચોરસ. ચલો, પુઠ્ઠામાં બાકી રહેલો ભાગ માંથી શું કરવાનું? આખું વર્તુળ, એટલે કે આખા વર્તુળમાંથી કૌંસમાં 2 વર્તુળ વત્તા 1 લંબચોરસ. શું આવશે? 1 લંબચોરસ. ચલો, આખું વર્તુળ કેટલું મળ્યું આપણને? તો કે 616 ઓછા 2 વર્તુળ એટલે 77, ને 1 લંબચોરસનું ક્ષેત્રફળ મળ્યું 3. તો 616 ઓછા 77 વત્તા 3, તો 616 ઓછા 80. 616 ઓછા 80 કરીએ તો કેટલું મળશે? તો કે 536 સેમી સ્ક્વેર. કેટલું મળે? 536 સેમી સ્ક્વેર. આ બાકી રહેલ પુઠ્ઠાનો ભાગ છે. કયો છે? બાકી રહેલ પુઠ્ઠાનો ભાગ. હવે જે એક્ઝામ્પલ નંબર 11 છે, એ સેમ આપણે જે એક્ઝામ્પલ નંબર 4 ગણ્યો હતો ને, કે આખા વર્તુળમાંથી, સોરી એક્ઝામ્પલ નંબર 5, કે 12 ના વર્તુળમાંથી અંદરના વર્તુળના ભાગનું ક્ષેત્રફળ બાદ કર્યું હતું, સેમ એ જ પ્રોસેસ આપણે એક્ઝામ્પલ નંબર 11 માં કરવાની છે. બરાબર? શું કીધું છે 11 માં? કે 6 સેમી ત્રિજ્યા વાળા, સોરી 11 માં શું કીધું છે? ખાલી 6 સેમી બાજુ વાળા ચોરસના આકારના એલ્યુમિનિયમ પતરામાંથી 2 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ કાપવામાં આવે છે. તો બાકીનાનું ક્ષેત્રફળ શોધો. શું કરવાનું? તો આપણે એક ચોરસનું ક્ષેત્રફળ શોધી લેવાનું. પહેલા તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા લંબાઈ. ક્ષેત્રફળ મળે આપણને કેટલું? 6 છે તો 36 સેન્ટીમીટર સ્ક્વેર ચોરસનું ક્ષેત્રફળ મળે. હવે આ ચોરસ પત્રમાંથી વર્તુળ કાપે છે જેની ત્રિજ્યા છે 2 સેમી, તો વર્તુળનું ક્ષેત્રફળ મળી જાય. અને પછી બંનેની બાદબાકી કરવાની. અને હવે એ જ રીતે એક્ઝામ્પલ નંબર 12, એ તો તમને આવડે જ છે. તો એક્ઝામ્પલ નંબર 11 અને 12 એ તમારે જાતે કરવાનો છે. તો જે બાકીના એક્ઝામ્પલ રહી ગયા છે એ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું.